જેમ સંયોગીકરણ પ્રક્રિયા છે તેમ હવે નવી પ્રક્રિયા એટલે વિઘટન પ્રક્રિયા. વિઘટન થવાનો મતલબ તમે સમજી શકો છો, વિઘટન. વિઘટન થવું એટલે શું? ડીકમ્પોઝિશન મતલબ છૂટા પડવું. તો એના માટેનો એક તમને પ્રયોગ આપેલો છે કે એક શુષ્ક ઉત્કલન નળી બોઇલિંગ ટ્યુબ જે છે એમાં આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લેવાનો. આ ફેરસ સલ્ફેટનો રંગ જોઈ લેવાનો. હવે તેને બર્નર પર અથવા તો સ્પિરિટ લેમ્પની મદદથી એને ગરમ કરવાનું છે, અને ગરમ કર્યા પછી તેનું તમારે અવલોકન કરવાનું. તો અવલોકન શું જોવા મળે છે? તો આછો લાલ જે ફેરસ સલ્ફેટ સ્ફટિક જેવો પદાર્થ હતો શરૂઆતમાં, તે ગરમ થતાં સફેદ બની જાય છે, અને વધુ ગરમ કરવામાં આવે તો લાલ બદામી રંગનો બને છે. અને એક વિશિષ્ટ પ્રકારની લાક્ષણિક એવી વાસ ઉત્પન્ન કરે છે. શું થયું અહીં આગળ? તો કે ફેરસ સલ્ફેટને ઉષ્મા ઉર્જા આપી, FeSO4 એને ઉષ્મા ઉર્જા આપી, તો શું થયું? તો FeSO4ને ઉષ્મા ઉર્જા જેવી આપી કે તરત જ એમાંથી શું બન્યું? ફેરિક ઓક્સાઇડ બન્યો, અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ નિર્માણ થાય છે. આ તમારે કઈ રીતે બેલેન્સ કરવું, એ સંતુલિત કરવું એ મેં તમને સમજાવ્યું છે. તમારે ABCD પદ્ધતિથી સંતુલિત સરળતાથી કરી શકાય. અહીંયા તમે જોઈ શકો છો આનું સાદું ઉદાહરણ કહેવું તો AB ઇક્વલ ટુ શું થાય? ઇટ ગીવ્સ A વત્તા B. પેલા કરતાં ઊંધું વિઘટન એટલે છૂટા પડવું. અહીંયા આગળ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન ના થાય, અહીંયા ઉષ્મા ઉર્જા આપવી પડે, ઉષ્મા વચ્ચે તીર પણ મૂકવી પડે. એનો મતલબ શું થયો? તો AB વત્તા ઉષ્મા આપી, આ ઉષ્મા આપી એને કારણે શું થયું? A બન્યો અને B બન્યો. મતલબ અહીંયા ઉષ્માનું શોષણ થાય છે. તેથી આ પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. શું થઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા. તો અહીંયા આગળ ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. આપણે ત્યાં આગળ જોઈતું તે પ્રમાણે શું જોઈતું? તેમાં ઉષ્મા નિર્માણ થાય છે. હવે તે જ પ્રમાણે કળીચૂનો છે, કળીચૂનો, આ કળીચૂનાને અંદર જેવું તમે ગરમ કરશો, ચૂનાના પથ્થરને તમે જેવું ગરમ કરશો તો એની કળીચૂનો બનશે, CaO અને CO2. અહીંયા આગળ તમે જોઈ શકો છો પેલું AB હતું એમ સમજો, તો એમાંથી શું બન્યું? વિઘટન થઈને A+B. શું આપવું પડ્યું એને? ઉષ્મા. તેથી આ બધી પ્રક્રિયાઓ જે છે એ ઉષ્મીય વિઘટન પ્રક્રિયાઓ કહેવાય. ઉષ્માને કારણે તેનું અલગ અલગ ઘટકોમાં સંયોજનોમાં વિઘટન થાય છે, બરાબર છે. આ રીતે તમે અલગ અલગ બીજો પણ એક પ્રયોગ આપ્યો છે કે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લેવાનો ઉત્કલન નળીમાં, અને પછી તેને પકડીને જ્યોત પર તેને સળગાવવાનું અને અવલોકન કરવાનું છે. તો તમને અવલોકન કરો તો શું જોવા મળે? તો કથ્થાઈ રંગનો ધુમાડો નીકળતો જોવા મળે છે. કેવા રંગનો? કથ્થાઈ રંગનો. આ જે છે એમાં કથ્થાઈ રંગનો ધુમાડો જોવા મળે છે. આ ઉત્પન્ન થતો દેખાય છે. આ ધુમાડો જે શું છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે કે NO2 છે. અને આ કસનળીમાં પીળા રંગનો લેડ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. લેડ પછી ઓક્સાઇડ, લેડ ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. બાબત સમજો અહીંયા આગળ શું આપણે મૂક્યું તો અંદર નાખી દીધું લેડ નાઇટ્રેટ. તો લેડ નાઇટ્રેટને શું કહેવાય? એનું સૂત્ર બોલો. PbNO3 ટ્વાઈસ એને ઉષ્મા ઉર્જા આપી તો શું બન્યું? લેડ ઓક્સાઇડ. બીજું શું બન્યું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીંયા વિઘટનને અંતે શું થયું? 2 કે તેથી વધારે પદાર્થો. તો જે રાસાયણિક પ્રક્રિયામાં 2 કે તેથી વધારે પદાર્થો નિપજ તરીકે મળે છે તેવી પ્રક્રિયાને શું કહેવાય? વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એના પછીનો જે પ્રયોગ છે તે પાણીનું વિદ્યુત વિભાજન, જે નીચલા ધોરણમાં તમે ભણી ગયા છો કે પાણી લેવાનું, તેને વધારે સુવાહક કરવા માટે તેમાં તેને એસિડિક બનાવવાનું, તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ કે કોઈ પણ એસિડ નાખી શકાય છે. હવે
એના બે ધ્રુવો બનાવી, બરાબર, બે ઇલેક્ટ્રોડ છે, બે ધ્રુવો છે, તેને વીજકોષ સાથે જોડવાના. વીજકોષ સાથે જોડશો અને જેવા પ્રક્રિયા થશે તો એક ધ્રુવ એનોડ એટલે કે ધન ધ્રુવ પર શું થશે, એનોડ પ્લસ કહેવાય, તેની પર શું ઉત્પન્ન થાય છે, ઓક્સિજન, અને કેથોડ પર શું ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન. કેમ આવું થશે, કેથોડ એટલે શું, ઋણ. તો ઋણ સાથે કોણ હોય, ઋણ સાથે હંમેશા શું હોય, ધન હોય. ઋણ સાથે કોણ હોય, ધન. ધન એટલે શું, એચ પ્લસ કહેવાય. તો માઇનસમાં ઉત્પન્ન થાય. એનોડ કેવું કહેવાય, પ્લસ કહેવાય. તેની સાથે ઓ કેવું કહેવાય, માઇનસ ટુ કહેવાય. તેથી તમે સમજો કે ધન સાથે ઋણનું આકર્ષણ અને ઋણ સાથે ધનનું આકર્ષણ. કેથોડ એટલે શું, ઋણ ધ્રુવ. એનોડ એટલે શું, ધન ધ્રુવ. તો તમે કહી શકો, હવે એનું પ્રમાણ અહીંયા કે હાઇડ્રોજનનું વધારે પ્રમાણમાં છૂટો પડે છે, જ્યારે ઓક્સિજનના કરતાં અડધો છૂટો પડે, અથવા ઓક્સિજન કરતાં હાઇડ્રોજન ડબલ. કેમ, હાઇડ્રોજન અને ઓક્સિજનનું જે બંધારણ છે એચ ટુ ઓ, એમાં એચના પરમાણુની સંખ્યા ઓ કરતાં ડબલ છે. અને તેથી કદની દ્રષ્ટિએ જોઈએ તો હાઇડ્રોજન ઓક્સિજન કરતાં બે ગણો છૂટો પડે છે. ફરીથી કયા ધ્રુવ પર છૂટો પડે છે, કોણ ડબલ છૂટો પડે છે, આ બધા તમારા પ્રશ્નોને ધ્યાન રાખવા. શા માટે એને એસિડિક પાણી બનાવવામાં આવે છે, આ બધું તમે હવે આ પ્રયોગ ઉપરથી સમજી શકો છો. દળની દ્રષ્ટિએ જોઈએ તો ઓક્સિજન 8 છે અને હાઇડ્રોજન કેટલો છે, 1 છે. તો 8:1 દળની દ્રષ્ટિએ, જે તમે ગયા વર્ષે ભણી ગયા છો. અને કદની દ્રષ્ટિએ જોઈએ તો કદમાં ઓક્સિજન કેટલો છે, 1, તો હાઇડ્રોજન કેટલો છે, 2. આ ઓક્સિજન બોલું છું અને આ હાઇડ્રોજન. તો ઓક્સિજન બોલું ત્યારે દળમાં 8:1, કદમાં 1:2, હાઇડ્રોજન ડબલ છૂટો પડે છે. તો અહીંયા પણ વિઘટન થયું. ફરીથી અહીંયા બીજો એક પ્રયોગ, સૂર્યપ્રકાશમાં સફેદ જે સિલ્વર ક્લોરાઇડ હોય છે એનું રૂપાંતર થઈને રાખોડી રંગનો પદાર્થ બની જાય છે. એ જે બને છે તે શું બને છે, સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈને એમાંથી સિલ્વર બને છે અને ક્લોરિન છૂટો પડે છે. તો અહીંયા સૂર્યપ્રકાશ દ્વારા, ઉષ્મા દ્વારા નહીં, તો ત્રણ અલગ અલગ રીતે આવી. પહેલાંમાં શરૂઆતમાં ઉષ્મા દ્વારા લેડ નાઇટ્રેટનું થયું, ત્યાર પછી પાણીનું વિદ્યુત વિભાજન વિદ્યુત વેળે કર્યું, અને આ ત્રીજું છે સૂર્યપ્રકાશ દ્વારા. તો અલગ અલગ ઉષ્માઓ આપીને, અલગ અલગ પ્રકારની ઉષ્માઓ તેમાં દાખલ કરીને, પ્રક્રિયા કરીને આપણે તેનું વિઘટન કરી શકીએ છીએ. તો શું બને છે, એમાંથી એજી સિલ્વર અને ક્લોરાઇડ ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે. AgCl, એજી સિલ્વર ક્લોરાઇડમાંથી એજી ઉત્પન્ન થાય છે અને ક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ રીતે બીજો પણ પ્રયોગ છે સિલ્વર બ્રોમાઇડ માટે. સિલ્વર બ્રોમાઇડ પણ એટલે સિલ્વર ઉત્પન્ન કરે છે ને બ્રોમિન વાયુ ઉત્પન્ન કરે છે. આનો ઉપયોગ શરૂઆતના વર્ષોમાં જ્યારે ફિલ્મ પટ્ટી બનતી હતી, શ્વેત અને શ્યામ, મતલબ બ્લેક એન્ડ વ્હાઈટ પિક્ચરોને ફોટા પડતા, ત્યારે તેનો ઉપયોગ થતો હતો તેની ફિલ્મ બનાવવા માટે. મતલબ તેની જે અંદરની રોલ હોય એ રોલની અંદર આ સિલ્વર બ્રોમાઇડનો ઉપયોગ થતો હતો. તેની પર પ્રકાશ પડે, જેવું ક્લિક કરે ને એટલે કટ થાય, એટલે એમાંથી પડદો ખસી જાય અંદરથી અને પ્રકાશ દાખલ થાય. એની છાપ જે છે તે આ રોલના પટ્ટી પર એટલે કે સિલ્વર બ્રોમાઇડ પર પડે અને તેને કારણે તેની પર એક જાતની છાપ ઉપસી આવતી. આમ વિઘટન કોના કોના દ્વારા થયું, ઉષ્મા દ્વારા થાય, પ્રકાશ દ્વારા થાય અને વિદ્યુત દ્વારા પણ થાય છે. અહીંયા તમે સમજી શકો છો આ રીતે તમે એના બેલેન્સ કઈ રીતે સમીકરણ કરવાનું તે દ્વારા તમે જોઈ લેજો. સ્વાધ્યાયના પ્રશ્નો છે, પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. એક્સનું દ્રાવણ એટલે શું, CaO, કેલ્શિયમ ઓક્સાઇડનું દ્રાવણ. હા, તો એનું અણુસૂત્ર લખો, આવી ગયું. જેનું નામ દર્શાવ્યું છે તે એક્સને પાણીમાં નાખો તો શું બને, CaOH2 બને. CaOH2 એનું અણુસૂત્ર શું, તો CaO+H2O ઇટ ગિવ્સ CaOH2. તમે એ ભણી ગયેલા છો. આગળ આવી ગયું છે, તમે સરળતાથી કહી શકો. પ્રવૃત્તિ 1.7માં એક કસ્તણીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસ્તણીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતાં બમણો શા માટે, તમને ખબર પડી ગઈ H2Oમાં H2 શા માટે કસ્તણીમાં ડબલ છે, કસ્તણીમાં H2 ડબલ છે અને O કેવો છે, સિંગલ છે. તો H2 ડબલ છે અને O સિંગલ છે. આ જે છે એના કરતાં આ O2 છે અને H2 છે. તો H2 ડબલ શા માટે છે, તમને ખબર પડી ગઈ. આનો એક પરમાણુ છે તો આને કેટલા છે, 2 પરમાણુ. કદની દ્રષ્ટિએ હાઇડ્રોજન ડબલ છે, માટે તમે કહી શકો છો કે હાઇડ્રોજન વાયુ ડબલ છૂટો પડે છે. તો આ રીતે તમે વધારે તૈયારી કરજો, લર્ન કરજો અને સાથે તમે એનું
રિવિઝન કરજો અને એક્સ્ટ્રા સવાલો પુસ્તક વાંચીને ક્રિએટ કરજો. ઓકે.